જુઓ ધોરણ ત્રણ સંગીતના સાધનો. આપણે ગઈકાલે 14મો પાઠ શીખી ગયા, કેટલીક વસ્તુઓ અને તેમના ઉપયોગ. હવે એ જે વસ્તુઓ છે તમને મેં બીજી દોરવાની કીધી હતી અને એના ઉપયોગ લખવાના કીધા હતા, તો લખ્યા છે તમે? અને જો ના લખ્યા હોય તો બીજી એવી બહુ જ એવું નહીં પણ 5 થી 7 વસ્તુ લખી અને આવી રીતે એનો ઉપયોગ તમારે બાજુમાં લખી દેવાનો. હવે તમારો આગળ 15મો પાઠ ચાલુ કરીએ, સંગીતના સાધનો. તો અહીં કેટલાક સંગીતના સાધનો આપેલા છે, જુઓ. લગભગ એમાંથી ઘણા બધા તમે ઓળખતા જ હશો. કોક જ વસ્તુ એવી હશે જે નવી લાગે એવી કે જે તમે ઓળખતા નહીં હો. તો ચાલો આપણે એનું શીખી લઈએ. જો આ પહેલું છે, લાકડાની ઊભી દાંડિયા જેવી સળી છે અને એમાં ગોળ ગોળ કાણા છે. અહીંયા માંગળી મૂકી એકાણું બંધ કરી અને જેને વગાડતા આવડતું હોય ને એના સૂરમાં વારાફરતી એકાણું બંધ કરે, ખોલે, બીજું બંધ કરે, ખોલે, એમ કરી અને સરસ મજાની વગાડે તો એને કહેવાય વાંસળી. પછી આવેલા પિત્તળના ને એવા આવે છે અહીંયાથી પકડવાના અને વગાડવાના, તો આવે મંજીરા. પછી આ છે શરણાઈ, લગ્નને એમાં વગાડવામાં આવે છે. પછી આ તો બધાને ખબર છે, આપણે સ્કૂલમાં પણ રમે સંગીત ખુરશી ત્યારે ટીચર આ જ વગાડે છે, તો એને શું કહેશો? ખંજરી. પછી આ છે તબલા, આવી રીતે બે હોય ને એને તબલા કહેવાય, અને આ બે બાજુ આડું રાખીને વગાડવાનું હોય એને ઢોલક કહેવાય. પછી આ છે હાર્મોનિયમ, અહીંયાથી આંગળીઓ આપણે વારાફરતી ફેરવવાની અને બીજા હાથથી અહીંયા એવું હવાની અવર જવર કરવાનું સાધન હોય પુઠ્ઠા જેવું, એ આમાં આમ હલાવવાનું, તો એનામાંથી સુંદર મજાનો અવાજ આવે, તો એને કહેવાય હાર્મોનિયમ. પછી બાજુમાં છે આ સિતાર, એને અહીંયા 3 થી 4 તાર આવે છે અને એકબીજા જોડે અથડાય એટલે વાગે છે. પછી આ છે વાયોલિન, જેમ અહીંયા તમે આંગળી ઘસો ને એમ અહીંયા આ સળી જે બાજુ મૂકેલી છે ને એ આમાં આમ ઘસવાની, તો એ પિક્ચરો સિરિયલો એમાં જોયું જ હશે, તો આને વાયોલિન કહેવાય. પછી આ સ્ટીકથી વગાડવાનું આવે તો એને નગારું કહેવાય. કેટલાય પિક્ચરના સોંગમાં તમે આવી રીતે નગારા વગાડતા જોયા હશે. પછી આ છે ગિટાર અને આ સારંગી, તો આ બધા જ અલગ અલગ સંગીતના સાધનો છે. એવા બીજા પણ કેટલા હશે, ઓર્કેસ્ટ્રા, દાંડિયા, અને હવે તો ઘણા બધા બીજા બી નવા નીકળ્યા છે, કેશિયો અને એ બધા, તો એ પણ તમારે જો તમારી પાસે એના ચિત્ર ક્યાંક પેપર વાંચતા હોવ, જૂની ચોપડીઓ હોય તો એ પણ કાપીને તમે નોટની અંદર લગાવી શકો અને આના નામ તમારે લખી લેવાના. ફરી એકવાર જોઈ લો, વાંસળી, મંજીરા, શરણાઈ, ખંજરી, અહીંયાથી ઉપરથી વગાડવામાં આવે છે તો તબલા, ઢોલક, હાર્મોનિયમ, સિતાર, વાયોલિન, નગારું, પછી ગિટાર અને સારંગી, તો આ બધા સંગીતના સાધનો છે. એવું નથી કે તમે ભણવામાં જ વિસાર જ થઈ શકો, સારું સારું ભણો, તમે આની પણ કોઈ આવડત હોય વગાડવાની અલગ અલગ રીતે સ્ટાઇલમાં તો પણ તમે ઘણા જ આગળ સંગીતમાં પણ વધી શકો. તો આ રીતે તમારે સંગીતના સાધનો બીજા કોઈ ફોટા અલગ અલગ જગ્યાએથી કલેક્ટ કરી, શું છે મમ્મી પપ્પાને કે વડીલને પૂછી
તમારી નોટમાં ચીપકાવવાના અને બાજુમાં એનું નામ લખવાનું છે.